સોલંકી જ્યોત્સના શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં SYMEDમાં સેમ 3માં સમાવેશ ખ્યાલ અને નીતિ માળખું વિષયમાં 4.2નો આજે અભ્યાસ કરીશું. UNCRPD એટલે કે અક્ષમ વ્યક્તિઓના અધિકારો માટેનું આંતરરાષ્ટ્રીય સંમેલન, યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ધ રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી. અક્ષમ વ્યક્તિઓના અધિકારો માટેનું સંમેલન એ એક માનવ અધિકાર છે જે અક્ષમ વ્યક્તિઓના અધિકારો અને ગૌરવના હેતુસર સંયુક્ત રાષ્ટ્ર સંધિ છે. આ અધિકારોને પ્રોત્સાહન આપવું, રક્ષણ આપવું અને તે માટેની ખાતરી આપવાની છે કે અક્ષમ વ્યક્તિઓના કાયદા અંતર્ગત સંપૂર્ણ સમાનતાનો પણ આનંદ મેળવે છે. આ સંમેલન સંધિનું લખાણ 13 ડિસેમ્બર 2006 ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું, તેમજ 30 માર્ચ 2007 ના રોજ આ સંધિ ઉપર સહી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમાં જોઈએ તો 20મા પક્ષની બહાલી બાદ તે 3 મે 2008 ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું અને ડિસેમ્બર 2016 સુધીમાં તેમાં 160 સહીઓ અને 172 પક્ષો છે. આ સંમેલનનું નિયંત્રણ અક્ષમ વ્યક્તિઓના અધિકારો માટેની સમિતિ છે. એમાં આગળ જોઈએ તો સંમેલનના સિદ્ધાંતો, સંમેલનના કુલ 8 પ્રકારના માર્ગદર્શનના સિદ્ધાંતો ઉપર કાર્ય કરે છે જે નીચે મુજબ છે. એમાં પહેલું જોઈએ તો વ્યક્તિગત સ્વાયત્તતાનો આદર કરવો, જેમાં વ્યક્તિ પોતાની જાતે પસંદગી કરવા સ્વતંત્ર હોય. બીજું છે બિન ભેદભાવ. ત્રીજું છે સમાજમાં સંપૂર્ણ અને અસરકારક સહભાગીતા અને સમાવેશન. ચોથું છે વિવિધતાનો આદર અને માનવીય વિવિધતા કે માનવતાના ભાગરૂપે અક્ષમ વ્યક્તિઓનો સ્વીકાર. સંમેલનના માર્ગદર્શનના સિદ્ધાંતોમાં 5મું જોઈએ તો તકોની સમાનતા, 6 છે ઉપલબ્ધતા, 7 છે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેની સમાનતા અને 8 છે અક્ષમ બાળકોની વિકસિત ક્ષમતા માટે આદર તથા અક્ષમ બાળકોની ઓળખના રક્ષણ માટે તેમના અધિકારોનું આદર. અક્ષમતા અથવા તો વિકલાંગતાની વ્યાખ્યા જોઈએ તો અક્ષમતા એ છે જે લાંબા ગાળાની શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સંવેદનાત્મક ક્ષતિ છે જેના દ્વારા વ્યક્તિ અન્ય વ્યક્તિઓની જેમ આંતરક્રિયાઓ કરવામાં અડચણ અનુભવે. ઉપરાંત તેને લીધે વ્યક્તિ સમાજમાં સંપૂર્ણ અને અસરકારક સહભાગીતા સમજવામાં અવરોધ અનુભવે છે. અક્ષમતા ધરાવતી સ્ત્રીઓ સંમેલનની સંધિ કલમ 6માં અક્ષમતા ધરાવતી સ્ત્રીઓ વિશે વાત કરેલી છે. તેમાં સંમેલનના સભ્ય પક્ષો એવું ઓળખે છે કે અક્ષમતા ધરાવતી સ્ત્રીઓ અને કન્યાઓ બહુવિધ ભેદભાવ અનુભવે છે. આથી રાજ્યોએ તેઓની પાયાની સ્વતંત્રતા અને અધિકારો માટે પગલાં લેવાની ખાતરી આપવી પડશે. અક્ષમતા ધરાવતા બાળકો સંમેલનની સંધિ કલમ 7માં અક્ષમતા ધરાવતા બાળકોનો સમાવેશ થયો છે. તેમાં જણાવ્યું છે કે દરેક સભ્ય રાજ્યએ અક્ષમતા ધરાવતા બાળકોને અન્ય બાળકોની તુલનાએ બધા માનવીય અધિકારો અને મજબૂત સ્વતંત્રતાનો આનંદ મેળવી શકે તેની ખાતરી આપવી પડશે. આ માટે રાજ્યએ અક્ષમતા ધરાવતા બાળકોની ઉચ્ચ પસંદગી ધ્યાનમાં રાખીને તેની બધી યોજનાઓને બનાવવી પડશે. અક્ષમતા ધરાવતા બાળકોને અસરકારકતા મુદ્દાઓ અંગે પોતાના વિચારો કે મંતવ્યો રજૂ કરવાનો અધિકાર છે. આ માટે રાજ્ય અક્ષમતા ધરાવતી વ્યક્તિઓ માટે ભૌતિક પર્યાવરણ, વાહન વ્યવહારની સુવિધા, માહિતી અને પ્રત્યાયન, પ્રાયોગિક તથા જાહેર સેવાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. શિક્ષણનો અધિકાર સંમેલનની સંધિની કલમ 24માં અક્ષમતા ધરાવતા બાળકોના શિક્ષણ અંગેના અધિકારો વિશે વાત કરી છે. સંમેલન ભાર મૂકે છે કે અક્ષમતા ધરાવતી વ્યક્તિઓને શિક્ષણના અધિકારની ખાતરી આપવી પડશે. રાજ્ય પક્ષોએ ખાતરી આપવી જોઈએ કે અક્ષમતા ધરાવતા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક કક્ષાના શિક્ષણથી વંચિત કરવો જોઈએ નહીં. અક્ષમતા ધરાવતા બાળકોને
વ્યવસાયિક પ્રશિક્ષણ, પ્રૌઢ શિક્ષણ અને જીવન પર્યંત અધ્યયન અનુભવો પૂરા પાડવા જોઈએ. શૈક્ષણિક અને સામાજિક વિકાસ વધારવા અસરકારક વ્યક્તિગત સહાયના પગલા લેવા જોઈએ. સારાંશ: આ સંમેલનની સંધિમાં કુલ 50 કલમ છે. કલમ 1 માં જોઈએ તો સંમેલનનો હેતુ સમજાવે છે કે બધા અક્ષમતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા બધા માનવી અધિકારોનું રક્ષણ, સંવર્ધન અને અન્ય વ્યક્તિઓ જે રીતે પોતાના અધિકારોનો આનંદ અને તક મેળવે છે. કલમ 2 અને 3 માં જોઈએ તો પ્રત્યાયન, ઉચિત રહેઠાણ અને સાર્વત્રિક રચનાઓની વ્યાખ્યાઓ તથા સામાન્ય સિદ્ધાંતો આપેલા છે. કલમ 4 અને કલમ 32 માં જોઈએ તો અક્ષમતા ધરાવતા વ્યક્તિઓના અધિકારોની વ્યાખ્યાઓ સમજાવેલી છે. સારાંશ: કલમ 19 માં ઉપલબ્ધતાનો અધિકાર, સ્વતંત્ર જીવનનો અધિકાર આપેલો છે. કલમ 20 માં વૈયક્તિક ગતિશીલતાનો અધિકાર આપેલો છે. કલમ 26 માં સ્થાપન અને પુનઃસ્થાપનનો અધિકાર. કલમ 29 અને 30 માં જોઈએ તો રાજકીય, જાહેર, સાંસ્કૃતિક, સર્જનાત્મકતા અને રમતની પ્રવૃત્તિઓમાં સહભાગીનો થવાનો અધિકાર. કલમ 39 માં રાષ્ટ્રીય માનવ અધિકારોની સંસ્થાઓ દ્વારા સંમેલનનો અહેવાલ અને નિયંત્રણનું સંચાલન કરવામાં આવે છે. કલમ 33 માં અક્ષમતા ધરાવતા વ્યક્તિઓના અધિકારોની સમિતિની રચના કરવા ઉપર વિગતો આપે છે. કલમ 40 અને 50 માં સંમેલનની સંધિને બહાલી આપવી, અમલમાં મૂકવી અને જરૂર પડીએ સુધારા વધારા કરવાની સમજ આપેલી છે. હવે આગળ જોઈએ તો IEDSS 2013 માં આગળ જોઈએ તો ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ફોર ડિસેબલેડ એટ સેકન્ડરી સ્ટેજ. માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકારે સમગ્ર ભારતમાં સન 1968 થી વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની સંકલિત શિક્ષણ યોજના IEDC નો અમલ કરેલો હતો. 24 વર્ષના અમલ બાદ સંકલિત શિક્ષણને બીજા તબક્કામાં તબદીલ કરી માધ્યમિક તબક્કે વિકલાંગજનોની સંમેલિત શિક્ષણ યોજના IEDSS નો અમલ કરેલ છે. આ કાર્યક્રમ હેઠળ 20 લાખ ઉપરાંત વિકલાંગ વિદ્યાર્થીઓની નિશ્ચિત ઓળખ કરેલી છે. તેમાં 6 થી 14 વર્ષની વય જૂથના બાળકો, જે 15 લાખ ઉપરાંત વિકલાંગ વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં નોંધવામાં આવેલા છે. સર્વ શિક્ષા અભિયાન દ્વારા પ્રાથમિક કક્ષાએ વિકલાંગ વિદ્યાર્થીઓને સમર્થન આપવું હોવાને કારણે માધ્યમિક તબક્કે વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની યોજના દાખલ કરવી એ ઈચ્છનીય છે. ગુજરાત રાજ્યમાં અમલી વિકલાંગતા ધરાવતા બાળકો માટેની IEDSS યોજના હેઠળ વિવિધ પ્રકારે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક પુનર્વસન તેમજ અન્ય સવલતો આપવા માટે બિન સરકારી સંગઠનો એટલે કે NGO, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન કાર્યરત છે. IEDSS એકમની રચના: વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટેની સંકલિત શિક્ષણ યોજનાના માળખા રૂપે સંકલિત શિક્ષણ એકમની સ્થાપના શિક્ષણ વિભાગ દ્વારા સન 1992 માં થઈ હતી. તેમાં 1 સપ્ટેમ્બર 1998 થી પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરીમાંથી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન પરિષદમાં તબદીલ કરવામાં આવી હતી. વર્ષ 2009 માં જૂની યોજના ઇન્ટીગ્રેટેડ એજ્યુકેશન ફોર ધ ચિલ્ડ્રન વિથ ડિસેબિલિટી IEDC ને બીજા તબક્કાની નવી યોજનામાં રૂપાંતરિત કરતા જૂના સંકલિત શિક્ષણ એકમને નવા માળખા રૂપે માધ્યમિક તબક્કે વિકલાંગજનોની સંમેલિત શિક્ષણ યોજના IEDSS સ્થાપિત કરવામાં આવી. લક્ષ્ય: આ યોજનાનું લક્ષ્ય જોઈએ તો IEDSS યોજનાનું લક્ષ્ય છે જુદી જુદી વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય માધ્યમિક શાળામાં પ્રવેશ અપાવવો તથા 4 વર્ષની માધ્યમિક શાળા એટલે કે ધોરણ 9 થી 12 નું શિક્ષણ લેવાની પૂરી તક આપવી. લક્ષિત જૂથ: આ યોજનામાં પ્રાથમિક શાળાઓમાં બહાર
પડતા તમામ 14 વર્ષની વયના વિદ્યાર્થીઓ અને 14 થી 18 વય જૂથ એટલે કે ધોરણ 9 થી 12 માં સરકારી, સ્થાનિક સંસ્થાની અને સરકારી સહાયની મેળવતી શાળાઓમાં માધ્યમિક તબક્કામાં અભ્યાસ કરતા અને વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓનો ધારો 1995 અને રાષ્ટ્રીય ટ્રસ્ટ ધારો 1999 હેઠળ વ્યાખ્યા આપ્યા મુજબની એક અથવા વધુ વિકલાંગતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓને આવરી લેવાશે. ઉદ્દેશ્યો: વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને તેમની વિકલાંગતાના પ્રકાર મુજબનું શિક્ષણ, વિશિષ્ટ શિક્ષણ, ધ્વનિ સહાય સાધનો, ચશ્મા, લાકડી, વ્હીલચેર તેમજ જરૂરી ઉપકરણો અને સાધન સામગ્રીનો લાભ અપાવવા મદદ કરવી. વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને ખાસ શિક્ષણ સહાય સેવાઓ પૂરી પાડવી જેથી તેઓ સામાન્ય શાળાઓમાં સામાન્ય વિદ્યાર્થીઓ સાથે સરળતાથી અભ્યાસ પૂર્ણ કરી શકે. ખાસ શિક્ષકોને દૂરવર્તી અભ્યાસક્રમો અને સતત પુનર્વસન શિક્ષણ તાલીમ પૂરી પાડવી જેથી તેઓ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને શિક્ષણ તેમજ માતા પિતાને માર્ગદર્શન અને પરામર્શની કામગીરી વધુ સારી રીતે કરી શકે. IEDSS યોજનાનું અમલીકરણ કરવું અને તેનું નિરીક્ષણ કરવું તથા એક પણ વિદ્યાર્થી માધ્યમિક શિક્ષણ અને યોજનાના લાભ વગર રહી ન જાય તેવી અસરકારકતા ઉપલબ્ધ કરવી. યોજનાના લાભ: વિકલાંગતા બાળકોને પ્રતિ વર્ષે નીચે મુજબની સહાય આપવી જોઈએ. તેમાં જોઈએ તો વિકલાંગ વિદ્યાર્થીની આકારણી તથા તબીબી પ્રમાણપત્ર, પુસ્તકો અને લેખન સામગ્રી વિદ્યાર્થી દીઠ, ગણવેશ વિદ્યાર્થી દીઠ, પછી હલનચલનની વિકલાંગતા વાળા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, દ્રષ્ટિની ખામી ધરાવતા વિદ્યાર્થીઓ માટે વાચક ભથ્થું, છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલયમાં શુલ્ક 10 મહિના માટે વિદ્યાર્થી દીઠ, થેરાપી સેવા જરૂરિયાત મુજબ વિદ્યાર્થી દીઠ. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા 600 ની શિષ્યવૃત્તિ. થેન્ક યુ.